વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ઓછો વરસાદ થયો છે અને જેને લઈને ખેડૂતો પણ ચિંતામાં મુકાઈ ગયા છે. તો જો હજુ પણ વરસાદ લંબાય તો ખેતીમાં નુકસાન થાય તેમ છે. ધરતીના તાત હાલ તો કાગડોળે વરસાદ ઈ જોઈ રહ્યા છે. સાબરકાંઠામાં આ વર્ષે 1,98,700 હેક્ટરમાં વિવિધ પાકોનું વાવેતર થયું છે અને અત્યારની સિઝન પ્રમાણે ખેડૂતો ખાસ કરીને મગફળી અને કપાસનું વાવેતર કરતા હોય છે. હાલમાં પડેલ વરસાદ એ માત્ર વાવણી લાયક જ વરસાદ છે અને જો પાકને જીવંત રાખવો હોય તો પાણીનું પિયત કરવું જરૂરી છે. ગત સાલની સરખામણીમાં આ વર્ષે ઓછો વરસાદ વરસ્યો છે, જે ગત સાલ કરતાં પણ ખૂબ જ ઓછો છે. જો ખેડૂતોને પાક બચાવવો હોય તો ડ્રીપ વડે પાકને બચાવાય તેમ છે, જેને લઈ હાલ તો વરસાદની રાહ જોઈને જ ખેડૂતો બેસી રહ્યા છે. ક્યારે વરસાદ વરસે તો સામે ખેતી તો કરી દીધી છે અને પાક પણ સુકાવા લાગ્યો છે, જેને લઈને ખેડૂતોએ હાલ તો કૂવામાંથી આંતરે પાણી પીવડાવવાનું શરૂ કર્યું છે. હાલની તારીખ ખેડૂતોની પરિસ્થિતિ નબળી થઈ ગઈ છે. છેલ્લા 25 દિવસથી વરસાદ નથી અને કૂવાઓ પણ ખાલી થઈ ગયા છે અને મગફળી પણ થઈ શકે તેમ નથી. વરસાદની રાહ જોવા મળી રહી છે. તમામ જગ્યાએ વરસાદ આવતો નહીં એક મહિનાથી, તો પૂરોમાં પાણી પણ ઓછા થઈ જશે. એ કારણે થોડા થોડા પાણી અમારા પાકને બચાવવા માટે અમે મહેનતને એ કરી શક્યા છે. પણ વરસાદની કોઈ ગેરંટી નહીં, વાદળા થાય છે પણ વરસાદ દેખાતો નથી. તો અમારે ખેતીનો મફળી કપાસ પાકવા બચાવવા માટે અમારે થોડું મહેનત કરીએ છીએ, તોય છતાં પણ વરસાદનું કોઈ શક્યતા નથી. આમ તો ખેડૂતોએ વાવણી લાયક પડેલ વરસાદને લઈને વાવણી તો કરી નાખી છે, પરંતુ હવે પાકને જીવદાન માટે પણ વરસાદની જરૂર છે. પરંતુ વરસાદ પડતો નથી, જેથી ખેડૂતો હાલ તો મૂંઝવણમાં છે. તો હાલની પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે પહેલાં મગફળી અને કપાસમાં કાતરા પડ્યા અને હવે પૂરતું પાણી ન મળવાથી પાક સુકાઈ રહ્યો છે. કૂવાના પાણી પણ એકદમ ઘટી ગયા છે, તો કેટલીક જગ્યાઓ પણ પાણી જ નથી. આ વર્ષ જાણે કે ખેડૂતો માટે આફત સમાન બની ગયું છે. તો સામે પૂરતું પાણી ન મળવાથી પાક પણ મૂંઝાઈ રહ્યો છે. શરૂઆતમાં પડેલ વરસાદને લઈને ખેડૂતોએ હોશે હોશે ખેતી તો કરી, પરંતુ હાલની પરિસ્થિતિ તો કંઈક અલગ જ છે. હાલમાં કૂવામાં પાણી જ નથી, પાણી પિયત કરીને પીવડાવવામાં આવી રહ્યું છે. તો સામે પાક પણ સુકાઈ રહ્યો છે અને જો વરસાદ હજુ પણ ઓછો પડશે તો મોટું નુકસાન થવાની શક્યતાઓ છે. આ વર્ષ આમ તો ખેડૂતો માટે કાળ સમૂહ બની ગયો છે. પહેલા કમોસમી વરસાદ પડ્યા બાદ વધુ ગરમીને લઈને પાક બળી ગયો છે અને હવે વરસાદ જરૂર છે ત્યારે વરસાદ પણ ખેંચાયો છે, જેથી ખેડૂતોને ખેતીમાં નુકસાન થવાની સંભાવનાઓ વધી ગઈ છે. હવે તો ક્યારે વરસાદ વરસે એ જ ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. વિમલ પટેલ સાથે NS ગુજરાત ન્યૂઝ સાબરકાંઠા.